પેટ પ્રજનનના નકામા પ્રયત્નોમાં જીવન ન વેડફાય. નવનિર્માણની મશાલ આપણા પ્રિય પરિજનોને સોંપતા મને સંતોષ થાય છે. ઘણા સમયથી હું જે જવાબદારી નિભાવતો આવ્યો છું તેને હું મારા અનુયાયીઓ, પ્રશંસક, શ્રદ્ધાળુ અને આત્મીય પરિજનોને વારસામાં સોંપી રહ્યો છું. વ્યક્તિ માત્ર શરીર નહીં પરંતુ આત્મા પણ છે. તેની જવાબદારી માત્ર કુટુંબ પૂરતી જ નથી પરંતુ સમગ્ર સમાજ સુધી ફેલાયેલી છે. માત્ર ઇન્દ્રિયોને જ નહીં પરંતુ અંતકરણને પણ તૃપ્ત કરવું જોઈએ. ભૌતિક જીવનને જે સર્વસન્ન માનવું જોઈએ, આત્મિક જીવનની મહત્તા અને જરૂરિયાતને પણ સમજવી જોઈએ. મારા ઉદબોધનોની કોની ઉપર કેટલી અસર થઈ તે હું કહી શકું એમ નથી, પરંતુ જો અસર થઈ હશે તો તેણે 100 વાર વિચારવું પડશે કે તેની વર્તમાન પ્રવૃત્તિઓ સંતોષકારક તથા પૂરતી નથી. તેણે આગળ આવીને મહત્વપૂર્ણ કાર્યો કરવા જોઈએ જે તેને વધારે આત્મિક શાંતિ તથા સંતોષ આપી શકે. દરેક જણ આવું કરી શકે છે, ફક્ત આત્મબળના અભાવના કારણે જ માણસ પરમાર્થના કાર્યો કરી શકતો નથી. જે દેવોને પણ દુર્લભ એવા માનવ જીવનના અમૂલ્ય અવસરને સાર્થક બનાવી શકે. તાત્વિક દ્રષ્ટિએ જોતા ખાતરી થાય છે કે અત્યાર સુધી આપણે નક્કામા કાર્યો કરી રહ્યા હતા અને આ જીવનની હીરામોતી જેવી અમૂલ્ય ક્ષણોને એમ જ વેડફી નાખી. તુચ્છ પ્રાણીઓ પણ પોતાની સામાન્ય જરૂરિયાતો પૂરી કરી લે છે. સમજદાર મનુષ્ય પણ જો એમાં જ રચ્યો પચ્યો રહે તો તેને એક મોટું દુર્ભાગ્ય જ માનવું જોઈએ. મેં પરિજનોને સમજાવ્યું છે કે તેમનું જીવન પણ એવું તુચ્છ ના રહેવું જોઈએ. પેટ અને પ્રજનન કોઈ બહુ મોટી બાબત નથી. જો માણસનો ઉદ્દેશ એટલો જ હોય તો તેને પશુ જીવન જ કહેવાશે. જીવન અમૂલ્ય છે. તેને નકામા કાર્યો પાછળ વેડફી નાખવું તે એવી મોટી ભૂલ છે કે તેના માટે રોજ આંસુ સારવા પડશે કે અદ્ભુત માનવ જન્મ મળ્યો તેને મેં આત્મકલ્યાણમાં ખર્ચવાને બદલે નિરર્થક પશુ પ્રવૃત્તિઓમાં વેડફી નાખ્યો. આગામી દિવસોમાં આ પશ્ચાતાપના અગ્નિમાં તમારે શેકાવવું પડશે. મેં તમને આ હકીકતની જાણ કરી છે. આ ચેતવણીની કોની ઉપર કેટલી અસર પડી અને કેટલા લોકો તેને નકામો બકવાસ કહી ફેરવી લીધું તેની ખબર નથી. આપણે આ બાબત ઉપર ગંભીરતાથી ચિંતન કરવું જોઈએ. અખંડ જ્યોતિ, નવેમ્બર 1979.